હેલો શ્રોફન કંપની. હા શ્રોફ સાહેબ, કેમ છો? નવનીત બોલું છું. મજામાં? હા, શું છે બજારના રંગઢંગ? સેન્ચુરીમાં તેજી છે. ગુડ, સેન્ચુરીમાં તેજી છે, બહુ સરસ. એ ગંગા વહી રહી છે, ગંગા. શ્રોફ સાહેબ, ગંગા વહેતી હોય તો આપણે એમાં હાથ ધોઈ લઈએ, બે ચાર ખભા પાણી પી લઈએ. એક કામ કરો ને, આપણે 1000 લખી નાખો, 1000 શેર. યસ યસ. અને વેટ વેટ વેટ, એક કામ કરજો શ્રોફ સાહેબ, હમણાં નામ ભરતા નહીં. હા હા હા, થોડું એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ એટલે? એડજસ્ટમેન્ટ એટલે જો નફો થાય તો મારા પર્સનલ નામે. નુકસાન થાય તો? શ્રોફ સાહેબ, આપણે કોઈ દિવસે નુકસાનીનો ધંધો કરીએ છીએ? નુકસાન થશે તો જશે મધુસૂદન વિવિંગ મિલના નામે. સમજી ગયા? રથ રાજાની અંતિમ પળે કઈ કઈ એ વચન માંગ્યું કે રામ વનવાસ જાય અને મારા ભરતને ગાદી મળે. અને જ્યારે દશરથ રાજાએ ભાઈ અત્યારનાપુરમાં સિદ્ધ નીકળ્યા. ભાભી, મુંબઈથી એક બાહોશ ડોક્ટર આવે છે કે જે સાયકિયાટ્રી છે, એટલે કે માનસ શાસ્ત્રના નિષ્ણાત છે. હા, મેં એમની એપોઇન્ટમેન્ટ લીધી છે. હું અરુણ અંગે એમની સલાહ લેવા માંગુ છું. હા ભાઈ, હા, ઝટ જાઓ. ભગવાન કરે ને મારો દીકરો ઝટ સાજો થઈ જાય. તમે તો જાણો છો ભાઈ કે અરુણ માટે બાધા માનતા રાખવામાં કઈ મના રાખી નથી. જાણું છું ભાભી, તમને લાગે એટલું બીજા કોને લાગે? તમે તો એની માને સ્થાને છો ને. એક ઉજાગરા વેઠ્યા, વ્રત અપવાસો કર્યા, પણ કઈ કરતા કઈ કારગત નીવડતું નથી. વિધિની ગત તો કોને ખબર છે ભાભી. ઠીક, ચાલો હું જઈ આવું. હા ભાઈ, પહેલા આવજો. લે ભઈલા, દૂધ પી. એ નમને, આ મુંબઈ થી એક મોટા ડાક્ટર આવ્યા છે ને તારા કાકા અરુણ નો ઈલાજ એની પાસે કરાવવા માંગે છે. અરે માં, એવા તો કેટલાય ડોક્ટર આવ્યા ને કેટલાય ગયા, પણ પરિણામ શું આવ્યું? હા, આ વખતે પરિણામ આવશે, પણ મને લાગે છે કે એમાં ડોક્ટર ગાંડો થઈ જશે. તું ફિકર કર માં. અરે ફિકર તો છે નહીં ભાઈ, પણ એવું કઈક થાય તો આપણે તો અહીંથી ઉચાળા જ ભરવા પડે ને. અરે આ મહેલ છોડીને ફૂટપાથ પર રહેવા જવું પડે. માં, તું તો મહેલમાં જ રહીશ, ફૂટપાથ પર રહેશે પેલું અરુણ. જા ફિકર કર માં. પણ તું. અરે માં, તું જેને તારા ભગવાન સેવા ચાકરી કર, પૂજા કર, એમને મનાવ, બાકી બધું મારા પર છોડી દે. જા. સારું સારું.